ஆயா வைக்கும் કેવા કેવા રોગો આવે દુનિયામાં, નામ લેવાથી આપણે કંટાળો આવે, થાય તો બીજી વાત છે, પણ નામથી કંટાળો આવે એવો રોગ કોરોના. હવે આવા આવા જીવાણુ આવા આવા આવાને કોણ વારે? અમારો બાપ વારે. હા, આવા સંતો વારે યાર, નથી સમજાતું? અને હું તો કહું છું, સમજી જાજો, લોકો બહુ નજીક જ છે, આગોય નથી. હવે આવા મહાપુરુષોના ચરણોમાં રહીને તો મજા છો. વચ્ચે કહી દઉં, મને મજા આવી એટલે બોલું, કોઈ બોલતો નથી. પીપળી બોલવાનું હોય નહીં, પીપળીના બધાએ વ્યક્તિઓને ખબર છે કે હું છે આ દુનિયાની, કારણ કે મહાપુરુષોના ચરણોમાં રહ્યા છે એટલે ખબર જ હોય. ધજાવાળાનો છાંયો છે. એક બકરી ભૂલી પડી, બકરી આ
રાતનો ટાઈમ, બકરી ભૂલી પડી, એમાં બકરી જઈ ન હતી કારણ કે અંધારામાં ક્યાં જાય, પણ એક મોટું પગલું જોઈને બેસી ગઈ. અને એ પગલો હતો સિંહનો. બકરી વિચારો હવે વાંધો નહીં કાંઈ, એમાં સિંહ આવ્યો. ડણક દેતો હતો, ટૂંકમાં બતાવું છું. ડણક મારીને આવ્યો પડખે, બકરી હળી નહીં. એટલે કીધું, તને વીકનેસ લાગતી કે નહીં, કે કેમ બીતી નથી, કે જુઓ ને તમે હું ક્યાં બેઠી જોઈ. આટલું જ કહેવાનું છે, ક્યાં બેઠીશું તમે જુઓ. થોડામાં જાજુ કહું છું. એણે એમ કીધું કે તને બીક નથી લાગતી કે નહીં, કે કેમ, કે જુઓ હું ક્યાં બેઠી છું. એ ઊભી થઈને બતાવ્યું ને તો પોતાનું પગલું હતું સિંહનું. અહીં નક્કી કર્યું કે આ ન મરાય, આવા પગલાં બેહજો. આવા પગલાં તમને મને કામ લાગે છે ભાઈ, ખરીયું તો કાંઈ કામમાં નથી આવતી. હા, મારો કહેવાનો મતલબ પગલું જ કામ લાગશે. અને એ પગલાં છે ને આ સંતોના છે, એના શરણમાં રહેશો ને તો જિંદગી આખી પીપળીમાંથી રહે એવું લાગશે. એટલા માટે ચેતન જૈસે નદીઓ હું પંખી આયા હું આની ને